તો દહીં માતા દે મિત્રો, હું છું તમારો મિત્ર રાહુલ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ટી એડિટમાં. તો આજે તમે ડેમો ટેટસ તો જોઈ લીધું હશે કે આજે આપણે ક્રિએટર એડિટિંગ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે તમારે બધો મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ બી તમારો ગોળો સોંગ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો અહીંથી તમે મિત્રો જોશું જે જગ્યાએ ટચ કરું છું તે તમને ગોળ સર્કલ દેખાતું છે વ્હાઇટ કલરનું, ત્યાંથી તમે મને સમજી શકો છો કે હું આ જગ્યાએ ટચ કરેલે કંઈ આવું પ્રકાર થાય એ તમે સમજી શકો છો. એટલા માટે તો આજે તમે પ્લસની ઉપર ક્લિક કરવાનું છે, મિડિયા મજાનું છે. હવે તમારે શું કરવાનું છે કે અહીંથી એક ફોટો લઈ લેવાનો છે મિત્રો. આ ફોટો તમને ટેલિગ્રામમાં મળી જશે. પછી તમે ટીની વાર્ડની ઉપર ક્લિક કરી ફિલ કમ્પ્રેસ એર કરી દેવાનું. હવે તમે ફોટાને સુધી ખેંચી દેવાનું છે મિત્રો. હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પછી પ્લસની ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અહીંથી તમારે પીએનજી મૂકવાનું છે મિત્રો. પીએનજીમાં તમને ટેલિગ્રામમાં મળી જશે. અહીંથી તમારે ઓવિયન ટાસ્કમાં જઈને બીજા નંબર ઓપ્શન છે સરકારે તમારે માઇનસ ને એવું કરી દેવાનું છે. આ જગ્યા લાઈન ત્રીજા નંબર ઉપર ક્લિક કરી થોડુંક મોટું કરી દેવાનું છે, સાઇઝ થોડીક મોટી કરી દેવા છે એને મિત્રો. તમારે કારણ કે આટલી તમારે સાઇઝ કર્યા પછી તમારે બેગ થવાનું છે. બેગ થયા પછી પછી પ્લસની ઉપર ક્લિક કરી મીડિયા પર એને એક આપી એન્જી રહ્યા છે કોણ એમાં ના હોવાની, બરાબર છે. હવે તમારે માઇનસ વનને પણ માઇનસ ને એવું કરી દેવાનું છે. પહેલાં કંઈ આ રીતે તમે સેટ કરી દેવાનું છે મિત્રો. મને પણ થોડુંક મોટું કરી દેવાનું છે કંઈ આ રીતે. હવે મિત્રો તમારે શું છે કે પીએનજીમાં શેર સુધી ખેંચી દેવાની છે આ કંઈ આ રીતે. હવે તમારે બીટ માર્ક આપે છે એંગલ તમારે વ્હાઇટ કલરની લાઇટ થાય છે તમે મૂકવાની છે. એના માટે તમારે થ્રી પ્લસની ઉપર ક્લિક કરવાનું છે. બીટ માર્ક ઉપર આવી જઈને એક બોક્સ લેવાનું છે. બોક્સને કંઈ આ રીતે મોટું કરી લેવાનું છે. પછી તમારે શું કહું છું કે અહીંથી કલરમાં જવાનું છે, વ્હાઇટ કલર કરી લેવાનું છે. હવે તમારે બ્લેન્ડિંગ અને ઓપોસિટીમાં જવાનું છે અને લાઇટિંગમાં જવાનું છે. પછી તમને ચોથા નંબર ઓપ્શન દેખાતો હશે એની પર તમે ક્લિક કરવાનું છે. અને તમે જોશો કે 100% છે તો અહીંથી તમારે મને કંઈક 60% કહી દેવાનું છે મિત્રો, બરાબર. 60% તમારે કહી દેવાનું છે અહીંથી. હવે તમારે થોડુંક આને કટિંગ કરવાનું છે. કટ કરવા માટે તમારે શું કરવાનું છે, થોડુંક આગળ અહીંથી જવાનું છે. કંઈ આટલો હોય તો કે તમારે અહીંથી કટ કરી દેવાનું છે મિત્રો. તો અહીંથી મેં કટ કરી દીધો. હવે આથી તમારે કોપી કરવાનું છે. કોપી કરવા માટે તમને આ ઓપ્શન જોવાનું મળતું છે, એની ઉપર ક્લિક કરી કોપી ઇયર કરી દેવાનું છે. બીજા બીટમાં કોપાઈ જવાનું છે અને તમારે તે પેસ્ટ કરી દેવાનું છે બધા ઉપર. તો અહીંથી મેં મિત્રો પેસ્ટ કરી દીધું છે બધા ઉપર. હવે તમારે શું કહો છો, ફ્રેમ મૂકવો છે. એ ફ્રેમ તમને ડીલવાળી એક ફ્રેમ છે એ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો અહીંથી હું ફ્રેમને એડ કરી લઉં છું. તો તમને આ ફ્રેમ ટેલિગ્રામમાં મળી જશે. ફ્રેમને પણ તમારે શેર સુધી ખેંચી લેવાની છે. હવે આપણું ટેટસ છે પૂરું રેડી થઈ ગયેલું છે. તો હવે આપણે શું કહું છું કે પ્લસની પર ક્લિક કરવું છે. અહીંથી એક બોક્સ લઈ લેવાનું છે. બોક્સને તમારે ક્લિક મોટું કરી દેવાનું છે. હવે તમારે કલરમાં જવાનું છે, બ્લેક કલરમાં જવાનું છે. બ્લેક કલર કે પછી તમે એફેક્ટમાં જવાનું છે. એટલે એફેક્ટમાં જઈને તમારે જે આવાળો ઓપ્શન જોવા મળતો છે એની પર ક્લિક કરીને આવાળો જે એફેક્ટ છે એફેક્ટ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે તમારે અહીંથી તમારી રીતે તમારે એફેક્ટ સેટ કરીને મૂકી દેવાનું છે. હવે તમારે બટલા ઓપ્શનમાં આવી જવાનું છે. હવે તમારે જોશું કે તમે જે પણ મૂવીસને રાખો છો તમે રાખી શકો છો. જે પણ મૂવમેન્ટ તમારે જે રીતે ટીપકો પડે એ રીતે રાખો એ તમે રાખી શકો છો. તો પછી હવે તમારે પ્લસની પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે બીજા ઉપર ઓપ્શન આવે કંઈ આ રીતે તમારે આ ખેંચી લેવાનું છે. તમારે 0% કરવું 1.5%. હવે તમારે સ્પિનની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કર્યા પછી તમને આવડો યાર દેખાય છે. એની ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ અને ઓપોસિટીમાં જવાનું છે. લાઇટિંગમાં જઈને સ્કિન કરી દેવાનું છે. તો આપણું પૂરું ડિટેલ્સ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણને એક્સપોર્ટ કરવા માટે અહીંથી તમે આ સેટિંગ જોડે ઓપ્શન જોશો. એની ઉપર ક્લિક કરી એક્સપોર્ટમાં જઈને તમે સેવ કરી શકો છો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં મિત્રો.